નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ લતાસ રેસિપીઝમાં. આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા. સાબુદાણાના વડા બનાવવા માટે આપણે બે બાઉલ સાબુદાણા લઈશું અને તે સાબુદાણાને આપણે 3 કલાક પહેલાં પાણીમાં પલાળી લીધા છે અને આ રીતે છૂટા રહે તેમ રાખવાના છે. અને આપણે 5 થી 6 બટેકા લઈશું અને તેને બાફીને તેને છૂંદી લઈશું. મેં અહીંયા પહેલેથી જ બટેકા છૂંદી લીધા છે. સાબુદાણાના વડા બનાવવા માટે આપણે એક તપેલી લઈશું અને તેમાં સાબુદાણા નાખીશું. અને બટેકા નાખીશું. હવે આપણે તેમાં અધકચરા ક્રશ કરેલા 3 ચમચી સિંગદાણા નાખીશું. 2 લીંબુનો રસ નાખીશું. 3 ચમચી ખાંડ નાખીશું. 1 ચમચી મરચાની પેસ્ટ નાખીશું. અને સ્વાદ અનુસાર સિંધવ મીઠું નાખીશું. હું અહીંયા સિંધવ મીઠું વાપરું છું કારણ કે હું જયા પાર્વતી અને ગૌરીશંકરના વ્રત માટે બનાવું છું. જો તમે આ મચ બનાવતા હોવ તો તમે સાદું મીઠું પણ નાખી શકો છો. હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે હાથ વડે બરાબર મિક્સ કરીશું. હવે મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે અને સાબુદાણાના વડા બનાવવાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી વડા બનાવીશું. તો વડા બનાવવા માટે આપણે આ રીતે એક પોર્શન હાથમાં લઈશું અને આ રીતે તેને શેપ આપી દઈશું. તમારે ગોળ બનાવવા હોય તો તમે ગોળ પણ બનાવી શકો છો. આ રીતે બધા જ મસાલાના વડા બનાવી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણા વડા બની ગયા છે. તો આપણે તેને તળી લઈશું. તો તળવા માટે આપણે તેલ ગરમ કરીશું. વડા તળવા માટે આપણે 1 કડાઈમાં તેલ ગરમ કરીશું. મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં વડા તળીશું. આ રીતે આપણે વડા તળીશું. હવે તમે જોઈ શકો છો કે વડા આછા બ્રાઉન રંગના થઈ ગયા છે. તો આપણે તેને તેલમાંથી રીતારીને બહાર કાઢી લઈશું. આ રીતે બધા જ વડા બહાર કાઢી લઈશું. આ જ રીતે આપણે બીજા બધા વડા પણ તળી લઈશું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.